નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 10નું સમાજ વિદ્યાનું માર્ચ 2023નું પેપર સોલ્યુશન, જેમાં આપણે વિભાગ એની વાત કરીએ તો દરેકને એક એક ગુણ છે. એમાં પહેલો પ્રશ્ન છે તે ત્રણ ગુણનો આપણને આપેલો, એટલે કે જોડકા. એમાં પહેલો સવાલ છે કે મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પ, તેનો જવાબ થશે સિંહ અને વૃષભ. ચલો બીજા નંબરમાં છે ભરત મુનિ, જે દેવાસુર સંગ્રામ એમાં આવશે. અને ત્રીજું છે હડપ્પ્યા, જે રંગપુર અને રોજડી. એટલે પહેલાંની અંદર તમારો આન્સર આ રીતે થશે. ચલો બીજા નંબરમાં આપણે જોઈએ તો ચોથા નંબરનો જે ક્રમ છે એમાં ખરા ખોટા આપણને પૂછેલા હતા. એમાં ચોથા નંબરમાં કે વેદાંત સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે, તો આ વિધાન છે સાચું. પાંચમું, અમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય છે, આ સંદેશ સામવેદમાંથી લેવામાં આવ્યો છે, આ વિધાન ખોટું છે. છઠ્ઠું, એક સિંગી ગેંડો મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે, આ વિધાન પણ ખોટું, એકદમ સિમ્પલ પ્રશ્ન આપણને પૂછેલો. પછી છે પ્રશ્ન, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં આપણે જવાબ લખવાનામાં પ્રશ્ન નંબર 7માં ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યને લાભ મળે છે, તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ. આઠમો, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલતો બેડ જ આવશે. નવમાં, એમોનિયામાં ગેસ, બેન્ઝોઇલ વગેરે એ કોલસો ઉત્પાદન છે, અહીં ઉત્પાદન આવશે. એના પછી ખાલી જગ્યા છે એમાં પહેલું છે વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે સરકારે કયા પ્રોજેક્ટ, તો મેક ઇન ઇન્ડિયા તમારો જવાબ થશે. ત્રિભુગીટથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. મગનભાઈ અને તેના મિત્ર અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે, જે પ્રવૃત્તિ બિન આર્થિક કહેવાય છે. એના પછી આપણને વિકલ્પો પૂછેલા હતા, એમાં 13માં નંબરનો વિકલ્પ કે ખાલી જગ્યાને કારણે મૂડી અને ટેકનોલોજીમાં પ્રોત્સાહન મળે, તો તમારો જવાબ થશે વૈશ્વિકરણ. 14મું, તો ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે, તો કે CSE. 15મું, ડૉક્ટરે BCG રસી લેવાની સલાહ આપે, તો રસીનું નામ છે ક્ષય. એના પછી 16મું, જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવાની નવી કઈ બાબતો અમલમાં મૂકીએ, તો બાયોમેટ્રિક આવશે. એટલે આ તો આપણે સેક્શન નંબર એનું સોલ્યુશન હવે જોવાના છે સેક્શન નંબર બી માટે. એના માટે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અથવા વિડીયોમાં તમે સોલ્યુશન તમે જોઈ શકો. તેના માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને લાઇક બટન આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.